અમદાવાદમાં નારણપુરા ખાતે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને મતદાન કર્યું હતું। તેમણે પોતાનો મત આપીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે બીજા તબક્કામાં બમ્પર મતદાન થશે, લોકો સ્વયંભૂ મતદાન કરવા બહાર આવી રહ્યા છે। તેમણે ભાજપના ભવ્ય વિજયની આશા વ્યક્ત કરી હતી। નારણપુરા મ્યુનિસિપલ શાળામાં સવારે 8:30 વાગે જ મેં મતદાન કર્યું। સમગ્ર અમદાવાદ શહેર અને નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં વિશેષ મતદાન માટે લોકોની જાગૃતિ છે। સવારના 8 વાગ્યાથી જ લાઈનો લાગી છે, અત્યારે પણ લાઈનો છે। ગુજરાતમાં આ બીજા તબક્કામાં 70% કરતાં પણ વધારે મતદાન થશે અને નારણપુરા વિધાનસભાને લાગે વળગે છે ત્યાં સુધી 75% જેટલું મતદાન થાય એટલી અમને વિશ્વાસ છે। ગુજરાતનો તમે 40 વર્ષનો જાહેર જીવનનો ઇતિહાસ જોઈ લો, ગુજરાતમાં કદી ત્રીજો પક્ષ ફાયો નથી, ત્રીજો પક્ષનું અસ્તિત્વ નથી। બાહુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા, આ ત્રણેય મુખ્યમંત્રી જે ગુજરાતના હતા એમણે ગુજરાતમાં ત્રીજો પક્ષ ઊભો કર્યો, પણ એમના પક્ષ તો સફાયો થઈ ગયો। ત્યારે બીજા પક્ષવાળા તો ગુજરાત બહારના છે, જેને ગુજરાત ઓળખતી નથી અને ગુજરાત એને કદી સ્વીકારવાની નથી। નરેન્દ્ર મોદી છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં જે જાહેર સભાઓ કરે છે, રેલીઓ કરે છે, ત્યાં મતદારોને વિનંતી કરે છે કે આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં તમામ લોકોએ ભાગીદાર થવું જોઈએ અને દરેકને મતદારોને વિનંતી કરે છે અને એની 100% અસર થશે અને વધુ મતદાન થશે।